પવિત્ર શ્રાવણ માસનું મહત્વ શિવ ભક્તોમાં સૌથી વધારે હોય છે. આ મહિનામાં શિવ ભક્તિમાં લોકો લીન બને છે. આ માસમાં લોકો આખો મહિનો વ્રત કરી પૂજા અર્ચના કરી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પાલનપુર તાલુકાના ગઢ સ્થિત લડમી નદી કિનારે આવેલું શ્રી નર્મદેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર બિરાજમાન છે. આ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો બિલી તેમજ જળાભિષેક કરી શિવની આરાધના કરી ધન્યતા અનુભવી પૂજા અર્ચન કરતા હોય છે. શ્રી નર્મદેશ્વર મહાદેવના મંદિરની ઇતિહાસની વાત કરવામાં આવે તો આ મંદિર વર્ષો પુરાણું છે અને આ મંદિરનો ઇતિહાસ કોઈ વૃદ્ધ વ્યક્તિને પણ ખબર નથી કે આ મંદિર કોને બનાવ્યું. મંદિરના દિવાલની બનાવવાની કામગીરી દરમિયાન અહીં લાલ પથ્થરો નીકળ્યા હતા. લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પુરાણું હોય એવું લોકો કહી રહ્યા છે. ગઢ ગામમાં આવેલ તમામ મંદિરો પૈકી આ મંદિર સૌથી જૂનું મંદિર છે. આ મંદિરે વર્ષોથી ચાલતી અખંડ જ્યોત જેમાં વપરાતું ઘી કોણ આપે છે એ ખબર પડતી નથી અને કોઈ દિવસ આ અખંડ જ્યોત હજુ સુધી બંધ થઈ નથી. દશેરાના દિવસે અહીં ગ્રામજનો હવન કરે છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે. હવે આ મંદિરનો ઇતિહાસ તો હું લગભગ 10-12 વર્ષનો હતો ને ત્યારથી આ મંદિરમાં કાયમ માટે આવું છું. બરાબર, તો 10-12 વર્ષ જ્યારે મને સમજ પડી ત્યારે એ વખતના 80 વર્ષના ભૂગર્જ ડોસાઓને દાદાઓને મેં આ મંદિર વિશે પૂછેલું તો એ પણ એવું કહેતા હતા કે આ મંદિર જેવું તેવું છે એવું. અમે નાના હતા ત્યારથી આવું જ જોવા છે. એટલે આના મંદિર ક્યારે બન્યું અને ક્યારે કોને બનાવ્યું એનો કોઈના પણ ઇતિહાસ આવનો છે ને. ગામમાં જૂનામાં જૂનું મંદિર આ રહ્યું છે. નદી કિનારા એ મંદિર લડબી નદીને કિનારે આવેલું છે અને અહીંયા જ્યારે આ કોર્ટનું કામ થતું હતું ત્યારે અંદરથી એમ કે લાલ પથ્થરો નીકળેલા છે. એટલે કદાચ જૂની લડબી નદીને કિનારે કદાચ વાવ કદાચ અવશેષો કદાચ નીચે હોય એવો કદાચ મળી આવે. પણ આ જ્યારે રજવાડું હતું, રાણી બીજરીનું જ્યારે રાજ હતું અહીંયા અને કોરીમરે ગામ કોરીમરે કિલ્લો હતો એટલે એના કિલ્લો હતો એટલે એને ગઢ કહેવાય છે. એ વખતનું કદાચ આ મંદિર હોય તો બહુ ખબર નહીં, પણ એના ઇતિહાસને આજ સુધી કોઈને ખબર નથી ક્યારે આ બન્યું હતું, કોને બનાવ્યું હતું અને ક્યારે બન્યું એનો કોઈ ઇતિહાસ આ મંદિરનો છે નહીં. પણ લોકમાન્યમાં તો વડા ચડાવવાના, મનતા માનવાની, શ્રીફળ વધેરવાનું, ઘણી બધી માનતામાં લોકોને એના પરિપૂર્ણ થાય છે. છોકરાઓની માનતામાં ને એ લોકોની બાધાઓ જે છે એ બધી પરિપૂર્ણ અહીંયા થાય છે. અને અત્યારે મંદિરની પટાંગણ બહુ સારું છે, અવર પ્રસંગો પણ અહીંયા થાય છે અને જગ્યા બહુ મોટી વિશાળ જગ્યા છે. બીજો વધારામાં ટ્રસ્ટ આ મંદિર ચલાવે છે. ટ્રસ્ટ સંચાલિત મંદિર છે, ગામમાં એક રજિસ્ટ્રેન્ડ ટ્રસ્ટ છે. અને વધારામાં તો અહીંયા અખંડ જ્યોત જે વર્ષોથી ચાલે છે એ કોણ ઘી આલે અને ક્યારે થાય છે અને કોણ આપે કોઈને ખબર નથી. આ સુધી એ જ્યોત બંધ થઈને વર્ષોથી અખંડ જ્યોત મંદિરમાં ચાલે છે. મંદિરના બાજુમાં મારું મકાન છે. નદી કોઠે મંદિર છે. હોમે પોણીની ટોકી છે. હજારો વર્ષ પહેલાંનું આ સ્થાપના છે. અમને નહીં ઓભરતું તારથી છે. આ મંદિરમાં આખા ગામના લોકો હવન કરવા આવે છે. દાતાઓશી સેવા સફળતા કરે છે એવી અમારી અપેક્ષા છે ભાઈ.